નમસ્કાર મિત્રો, હું છું દર્દી દિલીપ ફ્રોમ આઈસેક ગુજરાત. હું ગવર્મેન્ટ હાઈસ્કૂલ નેનાવા ખાતે વોકેશનલ ટ્રેનર તરીકે કાર્યરત છું. આપણે બે ચેપ્ટર પૂરા થયા છે. આજે આપણે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, જેનું નામ છે ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ. ટૂલ્સ અને ઉપકરણો, બરાબર. તો આપણે વાત કરીએ તો ઘણા બધા ટૂલ્સ આવે છે, બરાબર, જેમ કે પ્લાયર છે, ટેસ્ટર છે, બરાબર, ઘણા બધા ઉપકરણ આવે છે. જેમાં આપણે હવે સ્ટાર્ટ કરીશું તો સામાન્ય ટૂલ્સમાં પ્લાયર, બરાબર મિત્રો. તો નોર્મલી પ્લાયર શું કરે છે, પ્લાયરનું કાર્ય શું છે, બરાબર, તો કે જોબ અથવા તારને પકડવા માટે. તો પહેલું કામ શું કરે છે કે જોબ અથવા તારને પકડવા માટે, ક્લિયર મિત્રો. જે પ્લાયર હોય છે એ તારને કાપવા માટે પણ ઉપયોગી છે, તારને કાપી શકીએ છીએ, બરાબર. બીજું શું કરે છે તો કે તારને વાળવા અથવા છોલવા માટે, તાર ઉપર જે ઇન્સ્યુલેશન હોય છે એને છોલવા માટે અને તારને વાળવા માટે પણ પ્લાયર ઉપયોગી છે, ક્લિયર મિત્રો. બીજું શું કરે છે તો કે અમુક વિશેષ પિન્સ હોય છે જેને ખોલવા અથવા કસવા માટે, જેમ કે અમુક સ્ક્રૂ હોય છે જ્યાં સ્ક્રૂડ્રાઈવર ના લાગતો હોય, અથવા જે પાનું હોય છે એ પણ ના લાગતું હોય, તો એવા જે વિશેષ પિન હોય છે એ પ્લાયર વડે ખોલી અથવા કસી શકાય છે, ક્લિયર મિત્રો, ક્લિયર. હવે પ્લાયરના મુખ્ય ભાગ, પ્લાયરમાં મિત્રો શું શું હોય છે, પ્લાયરના મુખ્ય ભાગો કયા કયા હોય છે તો આપણે જોઈએ તો કે એક તો હેન્ડલ, જે પ્લાયર જે હોય છે એને પકડવા માટે હેન્ડલ હોય છે, પ્લાયર જે હોય છે એને પકડવા માટે હેન્ડલ હોય છે, તમે વાપરી જશે, બરાબર. બીજું શું હોય છે, રિવેટ અથવા રિવેટ જોઈન્ટ, જે પ્લાયરના મીડિયમ વચ્ચે જે હોય છે, બરાબર, જે પ્લાયરના વચ્ચે હોય છે એને આપણે કહીશું રિવેટ અથવા રિવેટ જોઈન્ટ, જે રિવેટ વડે જોઈન્ટ કરેલું હોય છે, ક્લિયર મિત્રો. અને ત્રીજું હોય છે જો, જે આગળનો જે ભાગ હોય છે એને આપણે કહીશું જો, બરાબર. હવે મિત્રો જોઈએ તો પ્લાયર બે ભાગમાં હોય છે, પ્લાયર જે હોય છે બે ભાગમાં હોય છે, એક હેન્ડલ, હેન્ડલ પણ તમે જો, બરાબર, ક્લિયર મિત્રો. પ્લાયર બે ભાગમાં હોય છે, જે રિવેટ દ્વારા, વચ્ચે જે રિવેટ હોય છે એના દ્વારા જોઈન્ટ કરેલું હોય છે, પ્લાયરને રિવેટ દ્વારા જોઈન્ટ કરેલું હોય છે, ક્લિયર મિત્રો. પ્લાયરનું હેન્ડલ ઇન્સ્યુલેટેડ હોય છે, પ્લાયર જે હોય છે એનું હેન્ડલ જે હોય છે ઇન્સ્યુલેટેડ હોય છે. હેન્ડલ કેમ ઇન્સ્યુલેટેડ રાખવામાં આવે મિત્રો, તો કે જ્યારે આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણને શોક લાગવાનો ભય હોય છે, કરંટ લાગી શકે છે, બરાબર. તો એનાથી બચવા માટે આપણે જે પ્લાયરનું હેન્ડલ છે, જે પકડવાવાળો ભાગ છે એને આપણે ઇન્સ્યુલેટેડ રાખીશું, બરાબર. તેના પર પ્લાસ્ટિકનું કવર હોય છે, બરાબર. પ્લાયર મુખ્યત્વે કાર્બન સ્ટીલના બનેલો હોય છે, જેની જોને હાર્ડ અથવા ટેમ્પરેટ કરવામાં આવે છે. પ્લાયર જે હોય છે મુખ્યત્વે કાર્બન સ્ટીલના બનેલા હોય છે, બરાબર. અને તેની જેવો જે જો હોય છે આગળનો ભાગ એને હાર્ડ અથવા ટેમ્પરેટ કરવામાં આવે છે, બરાબર. પ્લાયરની પ્લાયર કઈ સાઈઝનું છે તેની લંબાઈ ઉપરથી નક્કી થાય મિત્રો, ક્લિયર મિત્રો. એની પહોળાઈ ઉપરથી નક્કી થશે નહીં, એની લંબાઈ ઉપરથી નક્કી થશે, ક્લિયર મિત્રો. તો આ થઈ સામાન્ય પ્લાયરની વાત. હવે પ્લાયર પણ ઘણા બધા પ્રકારના છે, જેમ કે આપણે જોઈએ તો પ્લાયરના પ્રકારની વાત કરીએ તો કોમ્બિનેશન પ્લાયર છે, નોઝ પ્લાયર છે, એટસેટ્રા, બરાબર. તો પહેલું આપણે જોઈશું કોમ્બિનેશન પ્લાયર. કોમ્બિનેશન પ્લાયર મલ્ટી કરી શકાય છે, એટલે એનું નામ છે કોમ્બિનેશન પ્લાયર, ક્લિયર મિત્રો. તો કોમ્બિનેશન પ્લાયરની વાત કરીએ તો કોમ્બિનેશન પ્લાયર છે એ ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે. કોમ્બિનેશન પ્લાયર ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે. ત્રણ ભાગ કયા કયા મિત્રો, તો કે ફ્લેટ જો, બરાબર, પછી કર્વેટ જો, સ્લાઇડ કટર અને
જોઈન્ટ કટર બરાબર સોરી ચાર ભાગમાં વહેંચાયેલું હોય છે. હવે જો મિત્રો કોમ્બિનેશન પ્લાયર છે એ ચાર ભાગમાં વહેંચાયેલું છે. કોમ્બિનેશન પ્લાયર છે એ ચાર ભાગમાં વહેંચાયેલું હોય છે. કયા કયા મિત્રો? ફ્લેટ જો, કર્વ જો, સ્લાઇડ કટર અને જોઈન્ટ કટર. આ ચાર ભાગમાં વહેંચાયેલું છે. કોણ મિત્ર? તો કોમ્બિનેશન પ્લાયર. બરાબર. તો આ ચાર ભાગના કાર્ય પણ કંઈક અલગ અલગ છે બરાબર, અને એનું સ્થાન પણ કંઈક અલગ અલગ છે. હવે જોઈએ તો ફ્લેટ જો, તો જે કોમ્બિનેશન પ્લાયર છે એનો આગળનો જે ભાગ હોય છે બરાબર એ ફ્લેટ જો હોય છે. ફ્લેટ એકદમ ફ્લેટ હોય છે. એ ફ્લેટ જો શેના માટે હોય છે? તો કે ફ્લેટ જો ફ્લેટ જોબને ફ્લેટ જોબને પકડવા માટે ઉપયોગી છે બરાબર. જે ફ્લેટ જો હોય છે એ ફ્લેટ જોબને પકડવા માટે ઉપયોગી છે. કોઈ ફ્લેટ વસ્તુ હોય એને પકડવા માટે એ ફ્લેટ જો આગળનો જે આગળનો હિસ્સો છે એ ઉપયોગી છે. જોબ પર સારી ગ્રીપ માટે જો પર ગ્રોવ્સ બનેલા હોય છે, આડા આડા ખાંચા બનેલા હોય છે જેના માટે જેનાથી જોબ ઉપર સારી ગ્રીપ રહેશે, જોબ લીપસીને પડશે નહીં બરાબર. જે ફ્લેટ જોબ હોય છે એના ઉપર નાના નાના કર્વ્સ બનેલા હોય છે જેના કારણે ગ્રીપ સારી રહેશે. જે જોબ આપણે પકડ્યો છે પ્લાયરથી એ પડશે નહીં. ક્લિયર મિત્રો? હવે કર્વ જો, કર્વ જોબમાં તમે જોઈ શકો છો કે જે કોમ્બિનેશન પ્લાયર છે એના વચમાં વચોવચ એક કર્વ કર્વ વાળો ભાગ રહેલો હોય છે. એમાં પણ એક નાના નાના ખાંચા હોય છે જેનાથી ગ્રીપ સારી રહે બરાબર. તો એનો ઉપયોગ શેના કારણે થાય, શેના માટે થાય? સિલિન્ડ્રિકલ અથવા ગોળ જોબને પકડવા માટે. જે કર્વ જે હોય છે એનો ઉપયોગ શેના માટે થાય? તો સિલિન્ડ્રિકલ અથવા ગોળ જોબને પકડવા માટે. ક્લિયર મિત્રો? હવે સાઇડ કટર, એના પર કટિંગ એજ બનેલા હોય. સ્લાઇડ કટર જે પહેલા આપણે ફ્લેટ જો જોયું, એના પછી રાઉન્ડ શેપમાં કર્વ જો જોયું, એના પછી સ્લાઇડ કટર આપેલા છે. તમે જો પ્લાયરમાં સ્લાઇડ કટર આપેલા છે. સ્લાઇડ કટરમાં કટિંગ એડ્સ બનેલા હોય છે, કટિંગ એડ્સ બનેલા હોય છે બરાબર. એના દ્વારા નરમ તારને કાપી અથવા છોલી શકાય છે. જે કટિંગ એડ્સ હોય છે એના દ્વારા નરમ તારને કાપી પણ શકાય અને એને છોલી પણ શકાય. ક્લિયર મિત્રો? પછી છે જોઈન્ટ કટર, જે આપણે રિવેટ છે એના ઉપલા ભાગમાં બંને સાઈડ જોઈન્ટ કટર્સ હોય છે. તમે જોઈ શકો છો બરાબર. જોઈન્ટ કટરથી સ્ટીલ તારના જોઈન્ટ કટરથી પણ કાપી શકાય છે. જે જોઈન્ટ કટર હોય છે જોઈન્ટના ઉપરના ભાગમાં, ત્યાં તમે આમ કરશો પકડને બરાબર, તો ખુલશે ને પછી દબાવશો તો એ તારને કાપી શકાય છે, એના તારને કાપી શકાય છે.